છો બધા? ચાલો આપણે ઇંગ્લિશ વિષયમાં ઘણું બધું શીખી ગયા છે અને હવે આપણી પરીક્ષા પણ આવે છે, તો તમારે પ્રેક્ટિસ કરવાની છે. તો જો આજે આપણે શેની પ્રેક્ટિસ કરીશું? આગળના આલ્ફાબેટ. આપણે આલ્ફાબેટ તો લખી લીધા છે, ચોપડીમાં પણ આપણા બધા આલ્ફાબેટ લખાઈ ગયા છે, તો આજે આપણે રિવિઝન કરીશું, બરાબર? તો તમારે ધ્યાનથી જોવાનું છે. જો ટીચરે અહીંયા એબીસીડી લખી છે અને અહીંયા આગળના આલ્ફાબેટ, એટલે અહીંયા ખાલી જગ્યા છે, પછી અહીંયા આલ્ફાબેટ છે, એનો મતલબ આપણે આગળના આલ્ફાબેટ લખવાના છે. તો જો બાળક આ શું છે? સી. તો સી ની પહેલા શું આવે? બી આવે ને, આગળના એટલે પહેલા, તો સી પર પહેલા બી આવશે. તો આપણે આમાં બી લખીશું, એવી જ રીતે જે. તો જે ની પહેલા શું છે? આઈ ફોર આઈસ્ક્રીમ છે ને, તો આપણે લખીશું આઈ. હવે આ શું છે? ક્યુ. તો ક્યુ ની પહેલા શું છે? પી ફોર પેરોટ, તો આપણે પી લખીશું. જો તમને ખ્યાલ નહીં આવે ને તો તમે એબીસીડીમાં જોઈને પણ કરી શકો છો. જો હવે ડબલ્યુ, ડબલ્યુ પહેલાં શું હશે? વી. શું છે? વી. તો આપણે આમાં વી લખીશું. હવે આ શું છે? ઈ. તો ઈ ની પહેલા શું છે? ડી ફોર ડગ. જો બાળકો, છે ને ઇઝી, આવી રીતે તમારે પ્રેક્ટિસ કરવાની છે. હવે એન ની પહેલા શું છે? જો એ બી સીડીમાં જુઓ બધા, એન ની પહેલા શું છે? એમ. તો આપણે આમાં એમ લખીશું, બરાબર? પણ આપણે તો આમાં જોઈને લખીએ છીએ, પણ પરીક્ષામાં તમારે જોયા વગર જ લખવાનું છે. હવે ટી. તો ટી ની પહેલા શું આવશે? ક્યાં છે ટી? ટી ની પહેલા શું છે? એસ. એસ ફોર સન, તો આપણે લખીશું એસ. હવે આ શું છે? ઝેડ. તો ઝેડ ની પહેલા શું છે? વાય. ડી ની પહેલા શું આવે એ તો તમને ખબર જ છે ને? એ. ને પી ની પહેલા શું આવશે? પી ક્યાં છે? પી ની પહેલા ઓ. ઓકે, આપણે બે લાઈન થઈ ગઈ. હવે આ ત્રીજી લાઈન, એમ. તો એમ ની પહેલા શું છે? એલ. કે. તો કે ની પહેલા શું છે? જે. વી. તો વી ની પહેલા શું છે? યુ. ઓ. ઓ ની પહેલા શું છે? એન. જે. જે પહેલા એફ, બરાબર? આવી રીતે તમારે લખવાનું, તમારે બુકમાં સ્લેટમાં પ્રેક્ટિસ કરવાની છે. ટીચરે આમાં જોઈ જોઈને કરાવ્યું ને, પણ તમારે જોયા વગર જ આગળના આલ્ફાબેટ લખવાના છે. ચાલો આવજો, બાય.